ધોરણ 9ના વિદ્યાર્થીઓ, આપણે સજીવનો પાયાનો એકમ કોષ એટલે કે પ્રકરણ 5 એની ચર્ચા કરી રહ્યા છીએ. અને છેલ્લે આપણે એમાં કોષનું બંધારણીય આયોજન એટલે કે કોષરસ પટલ અથવા કોષીય પટલ અને આશ્રુતિની ચર્ચા કરેલી, અને કેટલાક પ્રશ્નો પણ તમને પૂછેલા. આજે આપણે વાત કરવી છે કોષ દિવાલ, સેલ વોલ. તો વનસ્પતિ કોષોમાં કોષરસ પટલ સિવાય પણ તેની બહારની બાજુએ એક વધારાનું બરડ આવરણ આવેલું હોય છે, એક પડ આવેલું હોય છે, અને આ આવરણને કોષ દિવાલ કહે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે. કોષ દિવાલ છે એ કોષરસ પટલની બહારની બાજુએ આવેલું છે. વનસ્પતિ કોષમાં તે મોટે ભાગે સેલ્યુલોઝનું બનેલું હોય છે, અને સેલ્યુલોઝ એક એવો જટિલ પદાર્થ છે કે તે વનસ્પતિને બંધારણીય મજબૂત બનાવે છે, એને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. અહીંયા કોષ દિવાલ છે એ માત્ર વનસ્પતિ કોષમાં જ આવેલી હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે, એમાં આવેલી હોતી નથી. અને એટલે જ જો તમે યાદ કરો કે ગયા અઠવાડિયે આપણે જ્યારે કોષરસ પટલ અથવા તો કોષીય પટલની વાત કરી હતી ત્યારે એના સ્થાનની ચર્ચા કરી હતી, અને ત્યારે આપણે વાત કરી હતી કે કોષરસ પટલ છે એ વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદરની બાજુએ આવેલું હોય છે, અને પ્રાણી કોષમાં એ સૌથી બહારનું આવરણ આવેલું છે. કારણ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદર કોષરસ પટલ આવેલું હોય છે, એટલે કે સૌથી બહારનું આવરણ એ આ કોષ દિવાલ છે. કોષ દિવાલ છે એ કોષનો આકાર જાળવી રાખવાનું કામ કરે છે, સાથોસાથ કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશ આપવાનું કામ કરે છે, એટલે કે જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય છે એ શક્ય બને છે. એના વિશેષ કાર્યની વાત આપણે કરીએ એ પહેલાં આપણે એક પ્રવૃત્તિ કરીએ. જ્યારે જીવંત વનસ્પતિ કોષ છે એ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે, આપણે ગયા વખતે આશ્રુતિ એટલે શું એની ચર્ચા કરી હતી. અહીંયા આપણે આશ્રુતિની વાત ઘણા બધા ઉદાહરણો દ્વારા વાત કરી હતી, ઈંડા સાથે આશ્રુતિની, સૂકી દ્રાક્ષ સાથે આશ્રુતિની પ્રક્રિયા, આ બધાની ચર્ચા કરી હતી. અહીંયા આશ્રુતિને ફરી વખત આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ કે આશ્રુતિ છે એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે, જે એની વ્યાખ્યા જોઈએ તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલા અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે, એ ક્રિયાને આશ્રુતિ કહીએ છીએ. એટલે એ આપણે ગયા વખતે વાત કરી હતી. એટલે અહીંયા આપણે વનસ્પતિ કોષ જે જીવંત છે એ આવું આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે એ ચીમળાઈ જાય કે સંકોચન પામે, અને તેને કારણે કોષરસથી કોષ દિવાલ છે દૂર જતી રહે. આ આખી ઘટના છે એ ઘટનાને રસ સંકોચન કહેવામાં આવે છે, અને અંગ્રેજીમાં એને પ્લાઝ્મોલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે.
અહીંયા આપણે રસ સંકોચન સમજવા માટે એક પ્રક્રિયા જોઈએ કે પ્રવૃત્તિ જોઈએ. તો રિહોપર્ણ, જેને અંગ્રેજીમાં ટ્રેડેન્સકેન્શિયા પર્ણ વનસ્પતિ છે, આપણે એને રિહો તરીકે પણ ઓળખીએ છીએ, એ વનસ્પતિના પર્ણોની છાલના કોષોમાં રસ સંકોચનની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે એનો અભ્યાસ કરવો છે. તો આવા રિહો પર્ણની છાલ એટલે કે ઉપરી અધિસ્તરનું આસ્થાપન સ્લાઇડ ઉપર કરી અને સૂક્ષ્મદર્શક યંત્રના હાઈ પાવર નીચે એના કોષોનું આપણે નિરીક્ષણ કરીએ, અવલોકન કરીએ, તો એમાં શું જોવા મળે છે? તો કે નાની નાની લીલી કણિકા જોવા મળે છે. આ લીલી કણિકા છે એ લીલું રંજક દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ધરાવતી નાની લીલી કણિકાઓ છે, જેને આપણે હરિત કણ તરીકે ઓળખીએ છીએ. સ્લાઇડ ઉપર આસ્થાપિત પર્ણો પર શર્કરા એટલે કે ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકીએ, એક મિનિટ માટે થઈ અને એ સ્લાઇડને એમને એમ રહેવા દઈએ, અને એ એક મિનિટ બાદ આપણે સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રોસ્કોપની નીચે પુનઃ અવલોકન કરીએ, શું જોવા મળે છે? તો અવલોકનમાં આપણને જીવંત કોષમાં આશ્રુતિ દ્વારા પાણી ગુમાવવાને કારણે કોષરસનું સંકોચન અને એને કારણે કોષરસ છે એ કોષ દિવાલથી દૂર થયેલો આપણને જોવા મળે છે. એટલે અહીંયા એ રસ સંકોચનની પ્રક્રિયા આપણને જોવા મળી. આપણે ગયા અઠવાડિયે જ્યારે વાત કરી હતી ત્યારે ત્રણ પ્રકારના દ્રાવણની વાત કરી હતી, અને એમાં આપણે વાત કરી હતી અધોસાંદ્ર દ્રાવણ, પછી આઈસો ટોનિક સોલ્યુશન એટલે કે સમસાંદ્ર દ્રાવણ, અને ત્રીજી આપણે વાત કરી હતી અધિસાંદ્ર દ્રાવણ. અને એમાં વાત કરી હતી કે મીઠા કે ખાંડવાળા પાણીની અંદર જ્યારે લીલી દ્રાક્ષ છે એને મૂકી હોય તો એ દ્રાક્ષ છે એ થોડા સમય બાદ સંકોચાઈ જશે, અને એમાં અમે તમને ઉદાહરણ આપ્યા હતા અથાણામાં વપરાતા ગુંદાને આપણે જ્યારે ખાટા પાણીમાં મૂકીએ છીએ ત્યારે સંકોચાઈ જાય છે. તમારી મમ્મી ગુવારની કાચરી કે ચીભડાની કાચરી બનાવે ત્યારે પણ આ ઘટના છે તેમાં થતી હોય છે. તો આ વસ્તુ તમને ખ્યાલ આવે, તમારે મમ્મી અથાણામાં મરચાંનું અથાણું કરતા હોય તો ત્યારે પણ અંદર મીઠું આંજીને મૂકે મરચાંને, શું કરવા? તો કે એની અંદરનું પાણી છે વધારાનું એ નીકળી જાય જેથી કરીને મરચાં ન બગડે. તો મીઠું છે એ એની અંદરનું પાણી શોષી લે છે ને એને કારણે મરચાં છે એ સંકોચાઈ જાય છે. એટલે આ બધી ઘટનાઓ છે એ વ્યવહારમાં વપરાતી રસ સંકોચનની ઘટના છે. અહીંયા પણ આપણે રિહોપર્ણની છાલના કોષોમાં આ રસ સંકોચન કેવી રીતે થયું એ આપણે માઇક્રોસ્કોપની મદદથી પહેલાં રસ સંકોચન થયા વગરના કોષો જોયા, અને ખાંડ કે મીઠાના દ્રાવણનું ટીપું મૂક્યા પછી આપણે એ જીવંત કોષની અંદર રસ સંકોચન કેવી રીતે થયું એનો તમને ખ્યાલ આવ્યો. હવે આપણે આવા થોડા રિહોપર્ણ છે ને ઉકાળેલા પાણીમાં થોડા સમય માટે મૂકીએ, તો થોડા સમય માટે મૂકીએ ત્યારે એ ઉકળતું પાણી છે એ પર્ણોના કોષોનો નાશ કરી દે, એને જે જીવંત કોષો છે એ મૃત બની જશે. અને આવું એક પર્ણ લઈએ અને એનું પાછું ઉપરની પર્ણની છાલ છે અધિસ્તર છે એને સ્લાઇડ ઉપર લઈ અને આસ્થાપિત કરીએ અને ફરીવાર પાછું એને માઇક્રોસ્કોપમાં જોઈએ. હવે માઇક્રોસ્કોપમાં જોયા પછી એ જે આસ્થાપિત કરેલું પર્ણ છે એની ઉપર શર્કરા કે મીઠાના સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકીએ, થોડી વાર જોઈએ એક મિનિટ માટે એને એમને એમ રહેવા દઈએ, અને ફરી વખત એનું માઇક્રોસ્કોપમાં અવલોકન કરીએ તો શું જોવા મળશે? જ્યારે
આ પર્ણને આપણે ફરીવાર એનું અવલોકન કરશું ત્યારે આપણને જોવા મળશે કે એના કોષ રસની સ્થિતિમાં કોઈ જ ફરક થતો જોવા મળતો નથી. એની અંદર રસ સંકોચન પણ આપણને જોવા નથી મળતું. જુઓ, હમણાં આપણે જ્યારે પહેલી વાર લીધું કે આમને મત તે એને ઉકાળ્યા વગર સીધું માઇક્રોસ્કોપમાં મૂક્યું, પછી એની અંદર હરિતકણો જોવા મળ્યા, પછી આપણે એને ખાંડ કે મીઠાના દ્રાવણનું ટીપું મૂક્યું, ફરી વાર જોયું ત્યારે આપણે રસ સંકોચન જોવા મળ્યું હતું. અહીંયા રસ સંકોચન જોવા મળ્યું નહીં. તો આની ઉપરથી આપણે શું કહી શકીએ? તો આની ઉપરથી આપણે કહી શકીએ કે આશ્રુતિની પ્રક્રિયા છે એ માત્ર જીવંત કોષોની અંદર થાય છે. મૃત કોષો, અહીંયા આપણે પર્ણને ઉકાળ્યું, ઉકાળ્યું એટલે એના કોષો છે એ મૃત્યુ પામ્યા, અને મૃત્યુ પામેલા કોષો, આવા મૃત કોષોનું પડ લઈ અને આપણે જ્યારે એની ઉપર ખાંડ કે મીઠાના દ્રાવણનો પ્રયોગ કર્યો તો આપણને એમાં કોઈ ફરક જોવા ન મળ્યો, એટલે કે રસ સંકોચન જોવા ન મળ્યું. તો એ આપણને સૂચવે છે કે માત્ર જીવંત કોષોમાં આશ્રુતિ થાય છે, મૃત કોષો આશ્રુતિ દ્વારા પાણીનું શોષણ કરવાની કે એને ગુમાવવાની ક્ષમતા ધરાવતા નથી. એટલે મૃત કોષો છે એ રસ સંકોચનની પ્રક્રિયા દર્શાવતા નથી. વનસ્પતિ કોષોની કોષ દિવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દિવાલને ખૂબ મંદ બાહ્ય માધ્યમમાં મૂકવા છતાં એ તૂટી જતા નથી, કારણ કે આવા માધ્યમમાં કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવવાની વૃત્તિ ધરાવે છે. કોષ ફૂલે છે અને કોષ ફૂલે ત્યારે કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન થાય. જ્યારે આવું થાય ત્યારે કોષ દિવાલ છે એ પણ ફૂલેલા કોષ સામે સમાન દબાણ ઉત્પન્ન કરે, બંને સામસામું સરખું દબાણ થાય છે અને પરિણામે કોષ છે એ તૂટી જતો નથી, એમને જીવંત રહી શકે છે. અને કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ છે એ પ્રાણી કોષ કરતાં બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ પરિવર્તનનો સામનો કરે છે, અને એટલા માટે જ વનસ્પતિ છે એ ખૂબ જ મજબૂતાઈ ધરાવે છે. અને કોષ દિવાલને કારણે આવા બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના વધુમાં વધુ ફેરફારોનો સામનો કરી શકે, અને એટલા માટે જ ફૂગ છે, બેક્ટેરિયા છે એ પણ કોષ દિવાલ ધરાવે છે. વનસ્પતિ કોષ તો કોષ દિવાલ ધરાવે જ છે. તો વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાના કોષો છે એ કોષ દિવાલને કારણે ખૂબ જ મંદ દ્રાવણ હોય તો એ મંદ દ્રાવણમાં મૂકવા છતાં પણ તૂટી જતા નથી, એટલે કે સાંદ્રતાના ફેરફારો છે એ સહન કરી શકે છે. અહીંયા તમે યાદ કરજો, તમે અગાઉના વર્ષોમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે જ્યારે અભ્યાસ કર્યો છે ત્યારે તમે એક તફાવતના સ્વરૂપમાં પણ ભણ્યા છો, ત્યારે એ તફાવતને યાદ કરો તો પહેલો જ મૂળભૂત તફાવત હતો કે વનસ્પતિ કોષ છે કોષ દિવાલ ધરાવે છે, પ્રાણી કોષ કોષ દિવાલ ધરાવતા નથી. બીજો મુદ્દો તમે પાયાનો એ પણ શીખ્યા છો કે વનસ્પતિ કોષ છે એ હરિત દ્રવ્ય ધરાવે છે, ક્લોરોફિલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ છે એ ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય ધરાવતા નથી. તો અહીંયા તમે અગાઉના વર્ષોમાં અભ્યાસ કરેલા આ બે મુદ્દા છે એ સીધે સીધા આપણને ખ્યાલ આવે છે કે વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે છે, પ્રાણી કોષ કોષ દિવાલ ધરાવતું નથી. અને વનસ્પતિ કોષમાં આપણને ક્લોરોફિલ જોવા મળે છે, પ્રાણી કોષમાં ક્લોરોફિલ જોવા મળતું નથી, એનો અભાવ હોય છે. હવે આપણે ત્રીજી અંગિકાની વાત કરવી છે. આપણે જ્યારે કોષ શાનો બનેલો છે એની ચર્ચા શરૂ કરી હતી ત્યારે આપણે એની ત્રણ લાક્ષણિકતા છે
એ મોટા ભાગે પ્રત્યેક કોષમાં જોવા મળે છે એની ચર્ચા કરી હતી, ત્યારે પહેલી લાક્ષણિકતા હતી કોષરસપટલ, બીજી લાક્ષણિકતા હવે જોઈએ અને એ છે કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ. અંગ્રેજીમાં એને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે, NUCLEUS, ન્યુક્લિયસ. આપણે જ્યારે આ પ્રકરણની અભ્યાસની શરૂઆત કરી હતી ત્યારે ડુંગળીના કોષોનું હંગામી આસ્થાપન કર્યું હતું, એટલે કે ડુંગળીના બે પડની વચ્ચે આવેલું પારદર્શક પટલ છે એનો એક નાનકડો ટુકડો લઈ એને ઉપર આપણે પાણી મૂકી અને માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કર્યો હતો ત્યારે એક ખાના ખાના જેવું જોવા મળતું હતું, એની અંદર આપણને એક ટપકા જોવા મળતા હતા. તો આ ખાના ખાના જેવો ભાગ એ કોષ અને એની અંદર ટપકા જોવા મળતા હતા એ કોષ કેન્દ્ર છે એની વાત કરી. હવે એ જ પ્રયોગને આપણે ફરી વખત પુનરાવર્તિત કરીએ. હવે છાલ ઉપર આપણે આયોડીનનું દ્રાવણ મૂક્યું હતું. હવે પ્રશ્ન થશે કે આયોડીનનું દ્રાવણ શું કરવા મૂક્યું હતું? જો આપણે ડુંગળીના પટલ ઉપર આયોડીનનું ટીપું મૂક્યા વગર પ્રયત્ન કરીએ જોવાનો તો શું ફરક જોવા મળે છે? તો ડુંગળીની છાલ ઉપર આયોડીન દ્રાવણના ટીપા મૂકવામાં એટલા માટે મૂકવામાં આવે છે કે આયોડીન છે તે અભિરંજક છે અને તેથી કોષના જુદા જુદા પ્રદેશો તેમજ તેમના રાસાયણિક બંધારણ અનુસાર એની રંગની ભિન્નતા છે એ ઘેરા રંગની ઝાંખા રંગની આપણને જોવા મળે છે. જો આપણે ડુંગળીના પડ ઉપર આયોડીનનું ટીપું મૂક્યા વગર જ જો એનું અવલોકન કરીએ તો પ્રયોગશાળામાં સફેદ પ્રકાશ હેઠળ સંયુક્ત સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રોસ્કોપમાં ડુંગળીના સફેદ પડના ભિન્ન પ્રદેશો એટલે કે કોષ દિવાલ, કોષ કેન્દ્ર એ આપણે અલગ અલગ જોઈ શકતા નથી અને એટલા માટે આપણે આયોડીનનું દ્રાવણ છે એ કોષને અભિરંજિત કરવા માટે થઈ અને મૂકીએ છીએ અને એના રાસાયણિક બંધારણ અનુસાર કોષોના ભિન્ન પ્રદેશોના રંગમાં આપણને ભિન્નતા પ્રાપ્ત જોવા મળે છે. કેટલાક પ્રદેશો છે તે અન્ય પ્રદેશ કરતાં વધારે ઘેરા રંગના બની જાય. હવે બીજો એક પ્રશ્ન આપણને એમ થાય કે શું આપણે આયોડીન જ મૂકવાનું? સેફ્રેનિન કે મિથિલિન બ્લ્યુના દ્રાવણનો ઉપયોગ કરી અને કોષોને અભિરંજિત કર્યા હોય તો થઈ શકે? આપણે આયોડીનના સ્થાને અભિરંજિત કરવા માટે સેફ્રેનિન કે મિથિલિન બ્લ્યુ નામનું દ્રાવણ, આ બંને દ્રાવણો છે એ વપરાતા હોય છે કોષોને જોવા માટે, એના વિવિધ ભાગોને અભિરંજિત કરવા, રંગીન કરવા માટે થઈ. એટલે જીવંત કોષોને જ્યારે આપણે માઇક્રોસ્કોપ નીચે નિહાળવા હોય ત્યારે કોષોની રચના નિહાળવી હોય ત્યારે આયોડીન, સેફ્રેનિન અને મિથિલિન બ્લ્યુ આ ત્રણેય દ્રાવણોનો ઉપયોગ આપણે એને અભિરંજિત કરવા, રંગીન બનાવવા માટે, એકબીજા અંગિકાઓને એકબીજાથી જુદી પાડવા માટે થઈને વપરાય છે. આ વસ્તુ તમારે લોકોએ ખાસ યાદ રાખવાની છે. રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરીશું ત્યારે કેટલાક એવા પદાર્થોનો પણ આપણે ઉપયોગ કરીશું કે જે રસાયણોનો રંગ બદલી નાખતા હોય છે. રસાયણોનો રંગ બદલવા માટે વપરાતા આવા જે પદાર્થો છે એને સૂચક કહેવામાં આવે છે. એ દર્શાવે છે કે આ રસાયણ આ છે, આ રસાયણ પેલું છે, આ રસાયણ આ પ્રકારનું રસાયણ છે. તો એને માટે એ સૂચક આપણને નિર્દેશિત કરે એટલા માટે આપણે એને સૂચક તરીકે ઓળખતા હોઈએ છીએ. જ્યારે જીવવિજ્ઞાનના અભ્યાસમાં જુદા જુદા ભાગોને અભિરંજિત કરવા માટે, રંગીન બનાવવા માટે, જેની કારણે આપણે એકબીજાથી જુદા પાડી શકીએ એ માટે વપરાતા જે પદાર્થો છે એને અભિરંજકો કહેવામાં આવે છે. આપણે ડુંગળીના
કોષોનો અવલોકન કર્યું એની અંદર આયોડિન, પણ એ શું હતું? એ વનસ્પતિ કોષ હતો. હવે આપણે આપણા શરીરના કોષોનું અવલોકન કરવું હોય તો કઈ રીતે કરશું? પાછી એને માટે એક પ્રવૃત્તિ કરી. તો એક કાચની સ્લાઇડ લઈએ, એની ઉપર એક ટીપું પાણી મૂકીએ અને આઈસ્ક્રીમની જે ચમચી હોય એને વડે આપણા ગાલની અંદરની સપાટી ઉપર હળવેકથી ઘસીએ તો ચમચી ઉપર મળતો જે પદાર્થ છે એ પદાર્થને સોયની મદદથી સ્લાઇડ ઉપર મૂકી, જ્યાં આપણે પાણીનું ટીપું મૂક્યું છે એની ઉપર મૂકી અને પછી એની ઉપર મિથિલિન બ્લ્યુ નામના અભિરંજકનું એક ટીપું મૂકીએ. એની ઉપર હળવેકથી એક કવર સ્લિપ ઢાંકીએ, એકદમ પાતળી કાચની તકતી, અત્યંત બારીક પાતળી એ કાચની તકતી જેને કવર સ્લિપ કહેવામાં આવે છે, અને હળવેકથી એ જે આપણે દ્રાવણ મૂક્યું, મોંમાંથી મળતો પદાર્થ જે મૂક્યો જેને આપણે મિથિલિન બ્લ્યુથી અભિરંજિત કર્યો એને હળવેકથી ઢાંકી દઈએ. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે કે એમાં હવાનો પરપોટો ક્યાંય રહેવો ન જોઈએ. તો આ રીતે તૈયાર થયેલું આસ્થાપન છે એને હંગામી આસ્થાપન કહેવામાં આવે. કામ ચલાવ, તાત્કાલિક અભ્યાસ કરવા માટે કરેલું આસ્થાપન, અને એને માઇક્રોસ્કોપની નીચે રાખી અને પછી આપણે જોઈએ કે એમાં આપણને શું જોવા મળે છે. અહીંયા કોષોનું સ્વરૂપ કેવું જોવા મળશે? અહીંયા આપણે વનસ્પતિમાંથી નહીં, પ્રાણીમાંથી, કારણ કે આપણા મોંમાંથી લીધેલું છે એટલે પ્રાણી કોષ છે. અને એ પ્રાણી કોષનું અવલોકન કરીએ ત્યારે પ્રાણી કોષો છે એ કોષ દિવાલ ધરાવતા નથી, પરંતુ મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવે છે. કોષોનો આકાર છે એ સાધારણ ગોળ કે અંડાકાર સ્વરૂપે આપણને જોવા મળે છે, અને ઘેરો રંગ ધરાવતી આપણને નજીકમાં બિંદુ જેવી રચના જોવા મળે છે. આ જે પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી જે રચના જોવા મળે છે એ રચનાને કોષ કેન્દ્ર કહે છે. અને હવે પાછું યાદ કરો ડુંગળીના કોષોની સંરચનાને. તો ડુંગળીના કોષોમાં આપણને કોષ દિવાલ અને રસ્તાની જોવા મળતી હતી, અહીંયા એ જોવા મળતા નથી. અહીંયા આપણને માત્ર કોષ કેન્દ્ર અને કોષ રસ આ બે બાબતમાં સામ્યતા જોવા મળે છે. એટલે આ જે આપણને મધ્યમાં બિંદુ જેવી રચના જેવો જોવા મળી એ રચનાને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. કોષ કેન્દ્ર કેવું હોય? તો કોષ કેન્દ્ર છે એ દ્વિસ્તરીય એટલે બેવડા પડ જેવી રચના ધરાવે છે, અને એ જે આવરણ છે બહારનું એને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્રને જે પડથી ઢંકાયેલું છે એ પડને આપણે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખીએ છીએ, અને કોષ કેન્દ્ર પટલના છિદ્રો, કારણ કે છિદ્રાળુ છે, અત્યંત બારીક, અત્યંત સૂક્ષ્મ, જેને આપણે માઇક્રોસ્કોપની અંદર નથી જોઈ શકતા એને જોવા માટે થઈ, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, આપણે ગયા વખતે વાત કરી હતી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની, તો એવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની નીચે જ આપણે એ કોષકેન્દ્ર પટલના છિદ્રો છે તે જોઈ શકીએ છીએ. તો આ છિદ્રો છે એ દ્રવ્યોને કોષકેન્દ્રની અંદરથી બહારની તરફ વહન કરે છે, અને એ પરિવહન છે એ કોષ કેન્દ્રથી કોષરસ તરફનું પરિવહન જોવા મળે છે. આ ઉપરાંત આપણે કોષ કેન્દ્રની અન્ય
રચના જોઈએ તો કોષકેન્દ્ર છે એ રંગસૂત્રો ધરાવે છે. જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય, એક કોષમાંથી બે કોષ બનવાની જે પ્રક્રિયા થાય, આપણે આ પ્રકરણની શરૂઆતમાં કોષ વિભાજનની વાત કરી હતી કે કોષ વિભાજન છે એ તમે ઉચ્ચ અભ્યાસ કરશો ત્યારે બે પ્રકારે એનો અભ્યાસ કરવાનો આવશે, અર્ધસૂત્રી વિભાજન અને સમસૂત્રી વિભાજન. કોઈપણ પ્રકારે જ્યારે કોષનું વિભાજન થાય ત્યારે આ રંગસૂત્રો છે એ માત્ર સળિયા જેવા આકારની સંરચના ધરાવતા હોય છે. રંગસૂત્રો ખૂબ જ અગત્યના છે કારણ કે રંગસૂત્રો છે એ આનુવંશિકતા માટે, વારસાગત લક્ષણો માટેની માહિતીના લક્ષણો છે. એ પિતૃઓ તરફથી એની પછીની પેઢીમાં ડીએનએના અણુના સ્વરૂપમાં ધરાવે છે. અને આવું ડીએનએના અણુઓના સ્વરૂપમાં જ્યારે એ આવે છે ત્યારે એ પેઢીગત પેઢી દર પેઢી એ વારસાગત લક્ષણોનું વહન કરે છે. અહીંયા તમને થશે કે ડીએનએ એટલે શું, તો ડીએનએ છે એ શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ જોઈએ, એનું પૂરું નામ જોઈએ તો ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ એટલે ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. તો રંગસૂત્રો છે તે ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. ડીએનએના અણુઓ છે એ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી, ખૂબ જરૂરી માહિતી ધરાવે છે. અને આવા ડીએનએના નાના નાના ટુકડાઓ જે થાય એ ટુકડાઓને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. અને જનીન છે એનું કોષમાં વિભાજન થતું નથી. જનીન છે એ ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. અને આવા રંગસૂત્રો છે, રંગસૂત્રીય દ્રવ્ય છે એ દોરીના જથ્થા જેવી, ગૂંચળા જેવી રચના આપણે જ્યારે કોષનું અવલોકન કરીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે. જ્યારે કોષ છે એ વિભાજન તરફ આગળ વધે, કોષ વિભાજન થતું હોય ત્યારે આ રંગસૂત્રીય દ્રવ્ય જે છે, જે દોરીના ગૂંચળા જેવું છે, એ ખરેખર રંગસૂત્રોમાં પરિણમે છે. અને રંગસૂત્રોનો આકાર છે એ આપણે દેખતાની ચોકડીની નિશાની, ગુણાકારની નિશાની આવા આકારના જોવા મળે છે. અને રંગસૂત્રો છે એ ઘણા બધા પ્રકારના પણ છે, જેનો વિશેષ અભ્યાસ છે એ તમારે આવતા વર્ષે 10મા ધોરણમાં કરવાનો થશે. તો કોષીય પ્રજનનમાં કોષકેન્દ્ર એ કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે. તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામી અને બે નવા કોષોનું નિર્માણ કરે છે. તો કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ વિવિધ છે અને એ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય, કોષ પરિપક્વતા તરફ આગળ વધે. અને એ માટે પણ આ રાસાયણિક પ્રવૃત્તિઓ છે, કોષ કેન્દ્ર છે એ અગત્યનો ભાગ ભજવે છે. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવો છે એના કોષોનું જ્યારે અવલોકન કર્યું ત્યારે વૈજ્ઞાનિકોએ ત્યારે જાણવા મળ્યું કે આવા બેક્ટેરિયા જેવા કોષો છે એના કોષ કેન્દ્ર ફરતે કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી, એની ગેરહાજરી જોવા મળે છે. તો એને એનું કોષકેન્દ્ર છે એની ફરતે કોષકેન્દ્ર પટલ નથી, અને કેટલાક કોષો જે અન્ય કોષો છે એની ફરતે કોષકેન્દ્ર પટલ છે. આ બંનેનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો, બંનેનો સરખામણી કરવામાં આવી ત્યારે જોવા મળ્યું કે કોષનો કોષકેન્દ્રીય પ્રદેશ, કોષકેન્દ્ર પટલને ની ગેરહાજરીને કારણે એનો વિકાસ છે તે ઓછો થાય છે. અને આવો અવ્યાખ્યાયિત, કારણ કે કોષકેન્દ્ર પટલ શું કરે તો કે કોષરસ અને કોષકેન્દ્ર બંનેને જુદા પાડવાનું કામ આ કોષકેન્દ્ર પટલ કરે છે.
કોષકેન્દ્ર ફરતે આ કોષકેન્દ્ર પટલ આવેલું છે, પડ આવેલું છે, અને એને કારણે આપણે કોષરસમાંથી કોષકેન્દ્રને અલગ તારવી શકીએ છીએ. પણ બેક્ટેરિયા જેવા કોષોની અંદર જ્યારે આવું કોષકેન્દ્ર પટલ આવેલું નથી ત્યારે આપણે બંનેને એકબીજાથી જુદા પાડી શકતા નથી. અને એને કારણે કોષકેન્દ્રીય પ્રદેશ છે એ અવ્યાખ્યાત, આપણે એને ચોક્કસ જુદા નથી પાડી શકતા. એટલે એ માત્ર ન્યુક્લિક એસિડ્સ ધરાવે છે, જેને આપણે ન્યુક્લિયસની બદલે ન્યુક્લિયોઇડ તરીકે પણ ઓળખીએ છીએ. અને અહીંયા જુઓ કે બે પ્રકારના સજીવો જોવા મળ્યા, બે પ્રકારના કોષો મળ્યા જોવા, કે જેમાં એકમાં કોષકેન્દ્રીય પ્રદેશ છે, કોષકેન્દ્રીય પટલ દ્વારા અલગ આપણને જોવા મળે છે, અને કેટલાકમાં આવો કોષકેન્દ્રીય પટલ નથી, એનો અભાવ છે. અને એને કારણે આપણને સજીવો બે પ્રકારના જોવા મળ્યા. એક છે એ આદિકોષકેન્દ્રીય. તો હવે આવા આદિકોષકેન્દ્રીય સજીવો કોને કહેવા આપણે? તો એની વ્યાખ્યા જોઈએ કે એવા સજીવો કે જેઓ કોષોમાં કોષકેન્દ્ર પટલનો અભાવ ધરાવે છે એવા સજીવોને આદિકોષકેન્દ્રીય કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને પ્રોકેરિયોટિક સજીવો કહેવામાં આવે છે, અથવા તો પ્રોકેરિયોટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રો એટલે કે પ્રાથમિક અથવા તો આદિ, અને કેરિયોટ એટલે કે કેરિયોન એટલે કે ન્યુક્લિયસ એટલે કે કોષકેન્દ્ર, એટલે કે જે પ્રાથમિક કક્ષાનું અથવા તો આદિ કોષકેન્દ્ર ધરાવે છે એવા સજીવોને આપણે આદિ કોષકેન્દ્રીય સજીવો તરીકે ઓળખીએ છીએ, પ્રોકેરિયોટિક્સ તરીકે. અને જે સજીવોના કોષો કોષકેન્દ્ર પટલ ધરાવે છે તેઓને આપણે સુકોષકેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક અથવા તો યુકેરિયોટ્સ તરીકે ઓળખીએ છીએ. EUKARYOTES એટલે કે સુકોષકેન્દ્રીય. તો આવા આદિકોષકેન્દ્રીય કોષોમાં અન્ય કોષરસીય અંગિકાઓની પણ ગેરહાજરી જોવા મળે છે. તો એની સરખામણીમાં સુકોષકેન્દ્રીય કોષોમાં આ બધી જ અંગિકાઓ હોય છે. અને આવેલી જે જુદી જુદી અંગિકાઓ છે એ અંગિકાઓના ઘણા બધા કાર્યો પણ આ કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. દાખલા તરીકે પ્રકાશસંશ્લેષી આદિકોષકેન્દ્રીય બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયામાંનું ક્લોરોફિલ છે કોષરસીય પટલની પુટ્ટિકાઓ એટલે કે કોથળી જેવી રચના જે ધરાવે છે એની સાથે સંકળાયેલું હોય છે. પરંતુ સુકોષકેન્દ્રીય કોષો છે એમાં તો એ રંજક કણો સાથે સંકળાયેલું હોય છે. એટલે કે સુકોષકેન્દ્રીય અને આદિકોષકેન્દ્રીય કોષો વચ્ચે પણ આપણને આવા તફાવતો જોવા મળે છે. તો આજે આપણે કોષની ત્રણ લાક્ષણિકતાઓ પૈકીની બીજી લાક્ષણિકતા એટલે કે કોષકેન્દ્ર વિશેની વાત કરી.